હેલો ફ્રેન્ડ કેમ છો તમે મારી ચેનલમાં તમારા બધાનું હું સ્વાગત કરું છું આ છે કુટ્ટુ દારો તમે નામ પણ કદાચ પહેલી વખત સાંભળ્યું હશે પણ આને બકવીટ પણ કહેવાય છે ગુજરાતીમાં ને ડારો પણ કહેવાય છે મેં એક વાટકો જેટલો એટલે અઢીસો ગ્રામ લીધો છે મેં તો હવે આને પીસીને પણ કરી શકાય મેં આખે આખો જ રહેવા દીધો છે તો મેં બે પાણીથી આને ધોઈ લીધો છે એમાં પછી આપણે પાણી ડૂબે એટલું પાણી નાખીને પલાળવા દેવાનો છે ત્રણ થી ચાર કલાક પલાળવાનો છે છાશ નાખીને પણ તમે પલાળી શકો છો તો હવે પલ્લી ગયો છે તો તમે જોઈ શકો છો કે પલ્લી જાય પછી આવું ચીકણું થઈ જાય થોડુંક છાશ નાખવો તો ન લાગે ખટાશ હોય ને છાશમાં એટલે તો હવે આપણે કડાઈ મૂકી દીધી છે ગેસ ઉપર ને હવે એમાં એક કળશો ભરીને પાણી નાખશું ને હવે આમાં આપણે મસાલો કરી લઈએ તો એક ચમચી જેટલું મેં મીઠું નાખ્યું આદુ મરચાં ટોચી લીધા એ નાખી દઈએ ને હવે થોડો મરીનો ભૂકો નાખશું આપણે થોડોક જ મરીનો ભૂકો નાખવાનો ને હવે થાળીમાં થોડુંક તેલ લગાડી દઈએ કે નીચે ચોંટે નહીં હવે થાળી આપણે કડાઈ ઉપર મૂકી દેસુ હવે આ બધું ચમચાની મદદથી એકદમ જ સરસ રીતના મિક્સ કરી તો હવે આ બધું મિશ્રણ સરસ રીતના મિક્સ થઈ ગયું તો હવે આપણે કઢાઈમાં થાળી મૂકી દીધી તો એમાં આ બધું પાથરી દેવાનું છે ને હવે ચમચાથી એક સરખું બધું કરી નાખશું ને હવે આપણે થાળી ઢાંકી દેશું અડધો કલાક રહેવા દેવાનું છે આપણે અડધો કલાક તમે જોઈ શકો છો એક સરખું મસ્ત મજાનું થઈ ગયું તો હવે આપણે ચેક ચેક કરી અડધો કલાક થઈ ગયું છે તો આપણે ચાકાની મદદથી જો ચાકામાં ચોંટે નહીં તો સમજવાનું કે થઈ ગયું છે આ ફરાળી ઢોકળા પણ આને કહેવાય છે આ ફરાળમાં જ ખવાય છે તો હવે આપણું ચડી ગયા છે ઢોકળા ફરાળી તો હવે આપણે આકા કરી લઈએ પીસ કરી લઈએ એના થોડું ઠંડુ પડે પછી જ કરવાનું તો હવે બધા આના પીસ કરીને કાઢી લઈએ તો એક ડીશમાં લઈ લઈએ ચટણી નાખીએ હવે ઢોકળા મૂકી દઈએ તમે જોઈ શકો છો આગળ પાછળ સરસ રીતના ચડી ગયા છે તમે પીસીને બનાવો તો પણ સરસ જ થાય છે ખટાશ ખાતા હોય તો આથવાનું ને આખે આખું કરો તો પણ ઢોકળા સરસ જ લાગે છે ને કેટલા સરસ દેખાય છે તમે જોઈ શકો છો સ્વાદમાં પણ એટલા જ સરસ છે ને હેલ્ધી પણ છે તમારે હેલ્થ માટે પણ બહુ જ સારા છે તો તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો નવા હો તો સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું થેન્ક યુ